રાજકોટ જિલ્લાના જામકંડોરામાં ખેડૂતની ખેતરમાં ઉભેલા લીમડાના ઝાડને રસ્તો પહોળો કરવાના બહાને બે રહીમેથી જળ મૂળથી ઉખેડી લીધા. સૌરાષ્ટ્ર વૃક્ષ રેતન ધારો ફક્ત કહેવા પૂરતો સીમિત હોય તેવો કિસ્સો બહાર આવ્યો. જામકંડોરણા ખાતે સર્વે નંબર 132માં જગદીશભાઈ ચોવટિયાની જમીન આવેલી છે. બે દિવસ પૂર્વ આ વિસ્તારના ખેડૂતોએ જગદીશભાઈ ચોવટિયાને ફોન પર બોલાવીને કહ્યું કે રસ્તો પહોળો કરવો છે, તમારા ખેતરની વાડ સોરવી કરવી પડશે. ત્યારે આ ખેડૂતે જણાવ્યું કે મારા વાવેલા ઝાડને નુકસાન ન થાય તેવી રીતે વાડ કાપજો. પરંતુ જામકંડોરણાના આ વિસ્તારના ખેડૂતો દ્વારા કોઈપણ પ્રકારની રજા લીધા વગર જગદીશભાઈને ખેતરમાં ઉભેલા 11 લીમડાના ઝાડને જેસીબીથી જળમૂળમાંથી ઉખાડી નાખ્યા છે. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951ની જોગવાઈ મુજબ કેટલાક ઉપયોગી અનામત બિન અનામત જાહેર કરાયેલા વૃક્ષનું ખાસ કારણોસર કાપવા હોય ત્યારે સક્ષમ અધિકારીની પરવાનગી લેવી પડે છે. 22 જાતના વૃક્ષો ઉપરાંત 5 અનામત પ્રકારના લીમડો, દેશી બાવળ, આંબો અને આંબલીના વૃક્ષને કાપવામાં ઓનલાઈન પણ અરજીઓ કરવી પડે છે. છતાં આ વિસ્તારને ખેડૂતોએ આ ધારાધોરણને નેવે મૂકીને લીમડાના ઝાડનો સોથો બોલાવી દીધો, જે અંગેની રજૂઆત જગદીશભાઈ ચોવટિયાએ જામકંડોરણા મામલતદાર કચેરીએ જઈ લેખિત તથા મૌખિક ફરિયાદ કરી છે. મારું નામ જગદીશભાઈ છતનભાઈ ચોવટિયા, મારી જમીન આવેલી છે જામકંડોરણા તાલુકાના તાલુકામાં. સર્વે નંબર એનો છે 132 નંબર. એટલે મારી જમીન માટે ત્યાં જે રસ્તો પોળો કરવા માટે જે ભાઈએ મને ફોન કરીને બોલાવેલો, એટલે હું ત્યાં સ્થળ પર ગયેલો. એટલે મેં ત્યાં જઈને કીધું કે મારી નુકસાની ન થાય એ રીતે તમે જગ્યા કરી નાખજો, અને વિનંતી મેં કરીને આવ્યો હતો. એટલે હું એને પાછળથી ભાઈ કંઈ ના ઉતર્યો હતો, અને પછી પાછળથી એને મારું આખી વાયર ઉથલાવીને ઝાડવા મારા 10-15 લીમડા ને એવું છે બધી ઉથલાવીને મારા ખેતરમાં નાખી દીધેલું છે, અને મારી ઉપર એને વિશ્વાસઘાત કરેલો છે, અને મને ઓકે નહીં મળે એવી મારે વિનંતી છે. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા.